प्रणाम विद्यार्थियों, ऑनलाइन टीचिंग में दरेक विद्यार्थी स्वागत है। धोरण 4 गणित प्रकरण 7 आप वीडियो नंबर 2 चोपड़ी अंदर पेज नंबर 76 पर मारी मापवानी बॉटल विषे समझीशू। अहीं आपेल चित्रनी अंदर 200 मिली, 400 मिली, 600 मिली, 800 मिली अने 1 लीटरनू मापन करी शकाय तेवी बॉटल बनावानी तमारी रीत शोधो। तेनी चर्चा तमारा मित्रों अने शिक्षक साथे करो। जो विद्यार्थियों अहीं आपने 200 मिली, 400 मिली, 600 मिली, 800 मिली अने 1 लीटर एम जुदी जुदी रीते आपने 5 माप आपेला छे। तो आ मापन उपरथी आपणे एवी बॉटल बनावानी रीत शीखीशू कि जो दाखला तरीके 200 मिलीनी बॉटल लईए तो 200 मिली एटले 100 मिली, 100 मिली एम बे बे वार 200 मिली करी शके छे। तो 200 मिलीनी बॉटल बनावा माटे कई रीते आपणे ते बॉटलने बनावीए तो दाखला तरीके एक नानो कप होय तो कपनी अंदर तमे मापन अंदाजित मापन करी शको छो के 200 मिली। हवे आपणने खबर छे कि 1 लीटर एटले 1000 मिली लीटर, तो 1 लीटर एटले 1000 मिली लीटर, तो 100 100 100 एवा 10 वार आपणे अंदर 100 मिली 100 मिली एवा 10 बॉटलो आपणे 1 लीटरनी बॉटलमां रेड़ीए एटले 1 लीटर एटले 1000 मिली लीटर थाय छे। तो અહીં આપેલી બોટલની અંદર આપણે 200 200 મિલીની 1 લીટરની બોટલમાં 5 બોટલ રેડીએ ત્યારે આપણને 1 લીટર માપન મળશે, પણ 400 મિલીનું માપન આપણે 1000 મિલીલીટર કરવા માટે કઈ રીતે માપીશું? તો 400 400 મિલીલીટરની 2 બોટલ એટલે કે 800 મિલી બોટલની અંદર આપણે માપન કરીશું, વત્તા ફરીથી 400 મિલીનું માપન લઈએ તો એ 400નું અડધું એટલે કે 200 મિલી માપન રેડતા 1000 મિલીલીટર થાય છે। તો 1 લીટર એટલે 1000 મિલીલીટર કરવા માટે આપણે આ રીતે 100 100 મિલીના 4 માપિયા રેડીએ તો પણ 400 મિલી મળે છે। તો દરેકની અંદર તમારે 600 મિલી, 800 મિલી, 1000 મિલીની અંદર આ રીતે તમારે ત્યાં માપન કરવાનું છે। હવે આ તો તમને થયું કે ચર્ચા કરો, પણ વિચારો અને ચકાસો। હવે અહીં આપણને વિચારો અને ચકાસો વિશે જાણ કરી છે, તો શું છે તે વિચારો અને ચકાસો? તો તમારા ઘરની અંદર ડોલ હોય, મગ હોય, પ્યાલો, બીજી ઘણી બધી વસ્તુઓ ઘરમાં હોય છે, તો આ દરેકમાં કેટલું પાણી સમાઈ શકે છે? તમારી માપન બોટલના ઉપયોગથી તમારું અનુમાન સાચું છે? ચકાસો। તો અહીં આપણને મારું અનુમાન અને મારું માપન એ સાચું છે એ આપણને અહીંયા ચકાસવાની વાત કરી છે। મગ, પ્યાલો, જગ, નાની ડોલ, મોટી ડોલ, નાનો ટબ, ઘડો, તો જેટલું આપણે અનુમાન કરીએ છીએ એટલું જ સામે તેનું માપ લેવાનું થાય છે। તો સરખે સરખું આપણે અહીં અંદાજે 10 લીટર લઈએ તો એટલું જ સામે પણ માપન થાય છે, પણ નાનું ટબ, તો ટબ નાના મોટા બી આવે છે, અનુમાન કરીએ 15 લીટરનું પણ થાય 12 લીટરનું માપ, તો મને લાગે છે કે 750 મિલીથી થોડું ઓછું છે એવું આપણને અહીં જાણ કરવામાં આવી છે। પણ કંઈ વાંધો નહીં, આ તો આપણું થયું અનુમાન એટલે કે અંદાજિત માપન થાય છે। હવે આપણે પેજ નંબર 77નો અભ્યાસ કરીએ તો દવાખાનામાં નીતુ, હવે એ દવાખાનામાં નીતુ છે તેના વિશે અભ્યાસ કરીએ। તો નીતુને 5 દિવસ સુધી દરરોજના 3 ઇન્જેક્શન લેવાના છે, તેને 1 દિવસમાં કેટલી દવાની જરૂરિયાત છે? 5 દિવસની કુલ કેટલી દવા થશે? પાછી બાજુમાં આપણને અહીં પાછું આપ્યું છે કે 1 ઇન્જેક્શનમાં 5 મિલી દવા તેના શરીરમાં અપાશે। જો ઇન્જેક્શન 1 ઇન્જેક્શનમાં 5 મિલી દવા હોય તો 5 દિવસ સુધી તેને 3 ઇન્જેક્શન લેવાના છે, પણ 1 ઇન્જેક્શનમાં 5 હોય તો 3 ઇન્જેક્શનમાં 5 તરી 15 મિલી દવા થશે।
હવે આ તો થયું આપણું 15 મિલી એક દિવસનું, દરરોજના 3 કીધા છે એટલે એક દિવસના એને 3 ઇન્જેક્શન લેવાના, એટલે 15 મિલી દવા એના શરીરમાં જવી જોઈએ, પણ 5 દિવસ સુધી લેવાના છે. તો તેને એક દિવસમાં 15 મિલી મળે છે, તો 5 દિવસ માટે 5 × 15 મિલી બરાબર 15 × 5 = 75 મિલી. તો 5 દિવસમાં તેને 75 મિલી દવા લેવી પડશે. ત્યારબાદ છે કે હું ઇન્જેક્શનથી ડરતી નથી, મારે એક ઇન્જેક્શનમાં કેટલી દવા જોઈશે એ આપણને અહીં પ્રશ્નાર્થ કર્યો હતો. તો એક ઇન્જેક્શનમાં 5 મિલી દવા છે એ પ્રમાણે તેને દવા જોઈશે, પણ અહીં સામે ચિત્ર આપેલું છે ગેંડાનું, તો એને કેટલી દવા જોઈશે તો એ આપણને મજાક લાગે છે, કારણ કે એના ઇન્જેક્શનમાં, એના શરીરમાં એક ઇન્જેક્શન એટલે કે 5 મિલી દવા કંઈ જ કામ કરશે નહીં. બરાબર, હવે આપણે એક સાથે કેટલો ઉપયોગ કરીએ છીએ તેનું અનુમાન લગાવીએ. એક સાથે કેટલો ઉપયોગ કરીએ છીએ તો અહીં આપણે આંખના ટીપા તો દૂધની જેમ નથી વાપરતા, એનું કારણ છે કે આંખના ટીપા એ હંમેશા મિલીલીટરમાં હોય છે. તો આંખના ટીપા અંદાજે આપણે લઈએ તો 1 મિલી કરતાં ઓછા હોય છે. 1 મિલી એટલે કેટલા, તો 1000નો 1 જ ભાગ, 1% ભાગ એટલે 1 મિલી થાય. તો તે કેટલા થશે, તો ત્યાં આગળ આપણને 1 મિલીના અંદાજે 3 થી 4 જ ટીપા થશે. તો એ થયા 3 થી 4 ટીપા, એટલે કે આંખની અંદર નખવા માટે 1 મિલી દવા એટલે કે આંખમાં નાખવાના ટીપા હંમેશા મિલીલીટરમાં મળે છે. આ દૂધ અને છાશ નથી કે આપણને લીટર અને મિલીલીટરમાં મળે. એવી રીતે છે કફની સિરપ, તો એ પણ આપણે અંદાજે 200 મિલી જેટલી શરદીની બોટલ આવે છે ઉધરસની કફની, તો એ 200 મિલીની થાય છે. દૂધ તો આશરે 200 મિલી આપણે દૂધ શરીરની અંદર પીએ છીએ, રોજનો ઉપયોગ આપણા શરીર માટે એક વ્યક્તિ માટે આટલો થાય છે. પાણી તો આશરે 250 મિલી પાણી આપણે એક ગ્લાસમાં સમાય છે, તો એક સાથે કેટલું પીએ, તો એક સાથે આપણે 250 મિલી પાણી પીએ છીએ, એટલે કે એક ગ્લાસ પીએ તો એક ગ્લાસની અંદર 250 મિલી પાણી સમાય છે. માથામાં નાખવાનું તેલ આશરે 10 મિલી જેટલું આપણે માથાની અંદર તેલ નાખીએ છીએ. એવી જ રીતે અહીં આપ્યું છે કે એક સાથે 1 લિટરથી વધારે વાપરતા હોઈએ તેવી વસ્તુની યાદી બનાવો. તો આપણે 1 લિટરથી વધારે કઈ વસ્તુ વાપરીએ, કપડાં ધોવા માટેનું પાણી, ગાડીમાં ભરાતું પેટ્રોલ ડીઝલ, રસોડામાં વાસણ ધોવા માટેનું પાણી, તો આ બધું આપણે એક સાથે મોટા જથ્થામાં વાપરીએ છીએ. ત્યારબાદ છે મહાવરો. મહાવરાની અંદર દાખલા આપ્યા છે, અમીનાની પાણીની બોટલમાં 1 લિટર પાણી સમાઈ શકે છે, તેણે 250 મિલી અને તેના મિત્ર ગોવિંદે 150 મિલી પાણી પીધું. હવે તેની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે, તો 1 લિટર એટલે 1000 મિલીલીટર હતું. 1000 મિલીલીટરમાંથી 250 મિલી અમીનાએ પીધું એટલે બાદ બાકી થઈ ગઈ, એ વધેલો જે જવાબ છે તેમાંથી તેના મિત્ર ગોવિંદે પાછું 150 મિલી પીધું, તો ફરીથી બાદ બાકી. 2 વાર બાદ બાકી આ રીતે કરતાં જે પાણી વધે તેટલું પાણી બાકી રહ્યું હશે. ખાસ યાદ રાખવાનું 1 લિટર છે એટલે 1000 મિલીલીટરમાંથી બાદ કરવાનું. પ્રશ્ન 2 છે, યુસુફ ચાની દુકાન ચલાવે છે, 1 કપ ચા બનાવવા 20 મિલી દૂધ વાપરે છે, ગઈકાલે તેણે 100 કપ ચા બનાવી હતી તો કેટલું દૂધ વાપર્યું હશે, 1 કપ માટે 20 તો 100 કપ માટે કેટલું, તો 1 કપ માટે 20 મિલી તો 100 × 20 એટલે કે 2000 મિલીલીટર, અને 2000 મિલી એટલે 2 લિટર દૂધ તેણે વાપર્યું હશે. ત્યારબાદ નીચે છે, રાધાના દાદીમાં બીમાર હતા, ડૉક્ટરે તેમને 200 મિલી દવાની બોટલ આપી, તેમણે 10 દિવસ સુધી દરરોજ સવારે દવા લેવાની છે, તો દરરોજ તેમણે કેટલા મિલી દવા લેવી પડશે, તો દરરોજ તેમને ડૉક્ટરે 200 મિલી દવા આપી હતી અને 10 દિવસ ચલાવવાની છે,
तो 210 वडे भागाकार करता 20 मिली दवा एमने दररोज लेवी पड़से, तो 200 भाग्या 20 10 = 20 मिली दवा थशे। त्यारबाद छे पाणी। पाणी हवे अहीं आपणे रोजिंदा जीवनमां वपरातुं पाणी लख्युं छे। રસોઈમાં અને પીવામાં 30 લિટર, કપડાં ધોવામાં 40 લિટર, વાસણ ધોવામાં 20 લિટર, નાહવામાં 75 લિટર, તો એ બધાનો સરવાળો કરતાં આપણને 165 લિટર અહીં ટોટલ વપરાશ મળે છે। હવે એક દિવસમાં તમે કેટલું વાપરો છો તે તમને અહીં આ કોષ્ટકની અંદર જણાવવામાં આવ્યું છે। તો તમે રાંધવામાં પીવામાં કેટલું વાપરો છો, કપડાં ધોવામાં, વાસણ ધોવામાં, નાહવામાં, પોતું કરવામાં, તો અહીં બધા જ તમને નામ સાથે જવાબ આપેલા છે। ગાડી ધોવામાં, શૌચાલયમાં, તો અહીં અંદાજે આપણે 300 લિટર જેટલું પાણી નિયમિત એટલે કે રોજનું 300 લિટર પાણી આપણે વાપરીએ છીએ। ટીપે ટીપે દરિયો બને, તમારા ઘર કે શાળામાં કોઈ નળ ટપકે છે તો હા, તો જુઓ તમે એ ટીપાને ઝીલવા માટેની નીચે નાની બોટલ કે ડોલ મૂકી અને તેનો સમય નોંધો। કોઈ ફટાફટ પાણી ટપકે છે, કોઈ ધીમે ધીમે ટપકે છે, તો આપણને અંદાજ આવશે। એક કલાક પછી તપાસો કે તે કેટલું પાણી એકઠું થયું, તો અંદાજે 1 લિટર જેટલું પાણી તેમાં એકઠું થયું છે। હવે જુઓ એક કલાકમાં 1 લિટર, તો 24 કલાક એટલે એક દિવસ થાય, તો એક દિવસ એટલે 24 કલાક, તો 24 કલાકમાં 24 લિટર પાણીનો બગાડ થાય છે। એવી જ રીતે અહીં આપણને કહ્યું છે કે હવે એક અઠવાડિયાના કુલ 7 દિવસ, તો 7 દિવસના આધારે 1 દિવસનું 24 લિટર, તો 7 દિવસનું 168 લિટર પાણીનો બગાડ થયો। 1 મહિનામાં કેટલું, તો 1 મહિનાના દિવસો છે 30, તો 24 × 30 એટલે 720 લિટર 1 મહિનામાં પાણીનો બગાડ થાય છે। છેલ્લે છે 1 વર્ષમાં કેટલું, તો 720 × 12 મહિના, 1 વર્ષના મહિના 12, તો 720ના આધારે 8640 જેટલું પાણીનો લિટર જેટલા બગાડ થાય છે। આમ અહીં આણંદની એક દૂધ મંડળી આપી છે। ગીતા અને અમી ત્યાં 4 લિટર દૂધ લેવા ગયા, દૂધવાળાએ 1 લિટરનું માપ્યું મળતું નથી, તેની પાસે 3 લિટર અને 5 લિટરના જ માપ્યા છે, છતાં પણ તેણે તેમને 4 લિટર દૂધ આપે છે, તો આમ તેણે કઈ રીતે કર્યું તે સમજાવો। તો સાવ સહેલું છે, જુઓ કુલ તેની પાસે 4 લિટર દૂધ લેવું છે, પરંતુ 1 લિટરનું માપ્યું નથી, 3 અને 5 લિટરના જ છે, અને છતાં બી 4 લિટર દૂધ આપે છે, તો પહેલાં શું કરશે દૂધ મંડળીવાળા? દૂધવાળા 5 લિટરનું માપ્યું ભરશે, એમાંથી 3 લિટર દૂધ 3 લિટરના માપિયામાં રેડશે। હવે 3 લિટરનું માપ્યું ભરાઈ ગયું, તો એ 3 લિટરનું માપ્યું ભરેલું એમને એમ જ રાખશે, અને 5 લિટરના માપિયામાંથી 3 લિટર દૂધ બીજા માપિયામાં રેડ્યું તો 2 લિટર વધ્યું, એ 2 લિટર ગીતાને અને અમીને આપશે। આ જ પ્રક્રિયા ફરીથી તે કરશે, ફરીથી 5 લિટરના માપિયામાં ભરી દેશે ફૂલ, એમાંથી 3 લિટરનું માપ્યું ભરી અને એમને એમ જ રાખશે, અને જે 2 લિટર બાકી વધ્યું છે એ 2 લિટર ફરીથી ગીતા અને અમીને આપશે। આમ 2 વાર આ પ્રક્રિયા કરવાથી 4 લિટર દૂધ ગીતા અને અમીને તેઓ પૂર્ણ કરે છે। આમ અહીં આપણો પ્રકરણ 7નો વિડીયો નંબર 2 પૂર્ણ થાય છે। પ્રણામ।